चलो नेक्स्ट एरेस्टर आपने पहुंचा फोर्थ एरेस्टर એટલે કે મલ્ટી ગેપ એરેસ્ટર. ચલો આગળના ત્રણ એરેસ્ટર ક્યાં ક્યાં હતા? ફર્સ્ટ વન હતો રોડ ગેપ એરેસ્ટર. રોડ એટલે કે બે સળિયા રીતે રાખી દીધો રોડ ગેપ એરેસ્ટર. પછી આપણે કહી રહ્યા સ્ફિયર ગેપ એરેસ્ટર, બરોબર છે? બે સ્ફિયર પ્લેસ કરી દીધા. થર્ડ આપણે જે કરી ગયા હોર્ન ગેપ એરેસ્ટર. ફોર્થ માં આવ્યો, ફોર્થ છે મલ્ટી ગેપ. મલ્ટી ગેપ શું કામે ક્યારે જરૂરી છે? કેપેસિટી વધારે હોય તો, એટલે કે લાઇન કેપેસિટી વધારે છે, બરોબર છે? રેટિંગ વધારે છે તો ઓવર વોલ્ટેજ આવશે પણ વધારે આવશે. તો એક ગેપ જે છે ને સફિશિયન્ટ નથી. કેમ કે જો તમે એક જ સપોઝ કે આપણે કામ કરીએ કે સ્ફિયર ગેપ રાખેલો છે, બરોબર છે? તો સ્ફિયર ગેપ છે તેની વચ્ચે એક જ એર ગેપ છે, તો હાઈ વોલ્ટેજ આવશે તો એર ગેપ નું બ્રેકડાઉન થશે, હાઈ વોલ્ટેજ ડાયવર્ટ પણ થઈ જશે. બટ હવે જ્યારે નોર્મલ વોલ્ટેજ આવશે ને ત્યારે ક્વિંચ કરવામાં પ્રોબ્લેમ થશે. કેમ કે જે આર્ક થઈ હશે એ આર્ક બહુ મોટી થઈ હશે, તો મોટી લાર્જ આર્ક જે જનરેટ થઈ એને હવે ક્વિંચ કઈ રીતે કરવી, બરોબર? તો એ પ્રોબ્લેમ છે. એટલે એના માટે મલ્ટી ગેપ નો યુઝ કરજો. કે નામ ઉપર તમને ખબર પડી જાય મલ્ટી ગેપ એટલે એક કરતા વધારે ગેપ. બટ તમને ખબર હોવી જોઈએ પેલા કે આનું ડિઝાઇનિંગ એકદમ કોમ્પ્લેક્સ છે સૌથી પહેલા, કેમ કે એ એનું લિમિટેશનમાં આવશે, બરોબર? એ ગેપ જે છે એક્ઝેક્ટ પ્રોપર હોવા જોઈએ. કોસ્ટ જે છે એની વધી જશે આગળ કરતા, કેમ કે આટલું બધા આવી ગયા ને. અને 33 kV સુધી જ ઉપયોગમાં લેવાશે, એનાથી વધારે પડતું પાછું નહીં, એનાથી વધારે માટે પછી ના છે, બરોબર છે? તો એડવાન્ટેજ છે સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. અને આર્ક જે છે ડિસકન્ટિન્યુઅસ થઈ જશે જ્યારે નોર્મલ વોલ્ટેજ આવી જાય ત્યારે મલ્ટી ગેપને લીધે, બરોબર છે? એટલે કે ચાલો તો ફટાફટથી સમજી લે. તમારી બુકમાં જે ડાયાગ્રામ આપે છે એમાં થોડી મિસ્ટેક છે. મિસ્ટેક એ છે કે આ બધાને એકબીજા સાથે કનેક્ટ કરી દીધા. તો હવે જો આ બધા એકબીજા સાથે કનેક્ટેડ જ હોય તો પહેલેથી જ લાઈનનું કનેક્શન અર્થિંગ સાથે થઈ ગયું. એટલે બુકની ડાયાગ્રામ થોડી કરેક્ટ કરે એના માટે ખાસ આ વિડીયો બનાવ્યો. હવે આગળ આપણે સ્ફિયર હતા, સ્ફિયરની બદલે સિલિન્ડર. સિલિન્ડર એટલે કે નળાકાર, બરોબર? એટલે કે આ સિલિન્ડર એટલે કે તમે આવી રીતે, હવે તમે ઇમેજિન કરી શકો આખો એક નળાકાર છે, બરોબર છે? આવી રીતે તમે ખાલી ફ્રન્ટ વ્યૂ જોવો છો એટલે તમને એક સ્ફિયર જેવું દેખાય, બટ એકચ્યુઅલી એ સ્ફિયર નથી, એ સિલિન્ડર છે, એક નળાકાર છે. વિચ ઇઝ મેડ ઓફ ઝિંક એલોય. ઝિંક એલોય એટલે કે મિશ્ર, એલોય એટલે કે મિશ્ર ધાતુ, ઝિંક, બરોબર છે? ઝિંક મટીરિયલની મિશ્ર ધાતુથી બનાવેલા સિલિન્ડર્સ છે. તો આપણે શું કર્યું છે, 1 2 3 4 આપણે ફોર ગેપ્સ રાખેલા છે. જરૂર નથી કે દર વખતે ફોર ગેપ્સ જ રાખો, ઇટ કેન બી 3, ઇટ કેન બી 4, ઇટ કેન બી 5. તો આપણે 1 2 5 સિલિન્ડર છે. તો ફર્સ્ટ સિલિન્ડરને કનેક્ટ કરો લાઇન સાથે અને લાસ્ટ સિલિન્ડરને કનેક્ટ કરો અર્થિંગ સાથે થ્રુ અ સિરીઝ રેઝિસ્ટર્સ. હવે સિરીઝ રેઝિસ્ટન્સથી કનેક્ટ કર્યો, સિરીઝ રેઝિસ્ટન્સની જરૂર શું પડી? તો આગળ આપણે હોર્ન ગેપમાં પણ મૂકી ગયા હતા કે હવે કેપેસિટી વધે છે, ઇન્ક્રીઝ થાય છે. તો કેપેસિટી જો ઇન્ક્રીઝ થતી હોય તો હવે જે ડિસ્ચાર્જિંગ કરંટ થશે એને આપણે નામ શું કીધું, ફોલો કરંટ, રાઈટ? તો ફોલો કરંટ જે છે એ વધારે હશે. તો ફોલો કરંટને લિમિટ કરવા માટે સિરીઝ રેઝિસ્ટન્સ, તો ફોલો કરંટને લિમિટ કરવા માટે આપણે સિરીઝ રેઝિસ્ટન્સ પ્લેસ કરી ગયા, રાઈટ? બરોબર છે? વિડિયો પર ડિસકનેક્ટેડ ડ્યુ ટુ કોલ, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. ચલો નેક્સ્ટ ફટાફટથી આગળ વધીએ. તો આટલું આપણું કન્સ્ટ્રક્શન થયું. સન રેઝિસ્ટન્સ નું કામ છે એના માટે છે. સન રેઝિસ્ટન્સ જ્યારે પાછો નોર્મલ વોલ્ટેજ આવી જશે ને ત્યારે આપણે ઝડપથી ક્વિંચ કરવા માટે છે. ચાલો એટલે કે હવે મલ્ટી ગેપ આપણે મૂકેલા છે તો નોર્મલ વોલ્ટેજ જે છે એ આટલી બધી એર ગેપ નું બ્રેકડાઉન ના કરી શકે. હવે સપોઝ કે ઓવર વોલ્ટેજ આવશે તો હવે હાઈ કેપેસિટી માટે છે તો ઓવર વોલ્ટેજ વધારે આવશે, તો હાઈ કેપેસિટી એટલે ઓવર વોલ્ટેજ આવશે તો આટલી બધી એર ગેપ નું બ્રેકડાઉન થશે. સો ધીસ ડાયાગ્રામ વિલ લુક લાઈક ધીસ, એટલે આવી રીતની દેખાશે. આટલું સિરીઝ પાર્કિંગ થશે, રાઈટ? અને અહીંથી જે ઓવર વોલ્ટેજ આવે છે એને ડાયવર્ટ કરી દેશે, ઇક્વિપમેન્ટમાં જતા અટકાવી દેશે, બરોબર છે? અહીંયા ટ્રાન્સફોર્મર છે, ઇક્વિપમેન્ટ છે, તો ઓવર વોલ્ટેજ બધા ડાયવર્ટ થઈ જશે. ત્યારે હાઈ કરંટ ફ્લો થશે, તો હાઈ કરંટ ફ્લો થશે અને એને થોડો લિમિટ કરવા માટે સિરીઝ રેઝિસ્ટન્સ છે. પછી જ્યારે વળી પાછો નોર્મલ વોલ્ટેજ આવે જેમ જેમ વોલ્ટેજ પાછો નોર્મલ થતો જશે એમ ધીરે ધીરે આ આર્ક જે છે બધી ક્વિંચ થતી જશે ઓટોમેટિકલી, રાઈટ? તો હવે થશે શું, સ્ટાર્ટિંગ પણ લાસ્ટથી જ થશે. જેવો થોડો વોલ્ટેજ ઓછો થશે ને તો આ એક આર્ક ગાયબ થશે, એનાથી થોડો વોલ્ટેજ ઓછો થશે તો આ આર્ક જે છે ગાયબ થશે. તો ઉપર સન રેઝિસ્ટન્સ એના માટે જ છે. હવે જો આ સન રેઝિસ્ટન્સ જે છે એ હજી એક વધારાનો રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે, એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરશે, બરોબર છે? જેથી આર્ક જે છે એકદમ ઝડપથી ક્વિંચ થાય એના માટે છે. એનાથી થોડો વોલ્ટેજ થશે એટલે વળી પાછી આ આર્ક જે છે બધી ક્વિંચ થઈ જશે ઓટોમેટિકલી. કેમ કે છે પાછું સિલિન્ડર એટલે સ્ફિયર
માં જે રીતે હતું એ પણ એનું વર્કિંગ એક્સ્ટ્રા એડ થાય અને એક કરતા વધારે ગેપ મૂકી જાય રાઈટ સો મલ્ટી ગેપ એરેસ્ટરમાં તો એટલું જ હતું કેમ કે વળી પાછા આગળના કારણે તમે શીખી ગયા એની જેમ જ કામ કરે છે કે વચ્ચે એક ગેપ મૂકો ઓવર વોલ્ટેજ આવે તો એક ગેપનું બ્રેકડાઉન થાય અને વધારાના વોલ્ટેજ છે ડાયવર્ટ થઈ જાય એક્સિટ બટ પછીના જે ચારે ચાર એરેસ્ટર છે એમાં ઘણું બધું ન્યુ વર્કિંગ છે તો એ ખાસ બહુ ડિટેલમાં સમજવું પડશે રાઈટ તો અટલું તમને આઈડિયા આવી ગયો હશે આના વિશે ડાયાગ્રામ પછી બુકમાં છે કરેક્ટ કરી લેજો આવી રીતે રહેશે મલ્ટી ગેપ એરેસ્ટર કમ્પ્લીટ પછી હું નેક્સ્ટ તમને સેન્ડ કરું ચાલો અટલું ત્યાં સુધીમાં કમ્પ્લીટ કરી લો ઓકે